અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેમના પર નજર કરીને ફોટો વાયરલ થયાને લઈ આ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. લગ્નમાં મંત્રીઓ અને કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી, જેમના ફોટો વાયરલ થયા છે. પાસ નેતાઓ મંત્રીઓની હાજરીથી પાટીદારમાં આશ્ચર્ય થયું છે. લગ્નમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ હાજરી હતી. મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ સેરેમનીમાં હાજર રહ્યા હતા. પાસ નેતાની ત્યાં સરકારની હાજરીથી વિરોધીઓમાં આશ્ચર્ય ઉભું થયું છે. લગ્નમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેનો ફોટો વાયરલ થયો છે. મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પ્રસંગે હાજર હતા. પાસ નેતાને ત્યાં સરકારની હાજરીથી વિરોધીઓમાં આશ્ચર્ય ઉભું થયું છે. અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર દુધરેજા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે ચર્ચા કરીશું. મેં જે રીતે કેતન પટેલના દીકરાના જે લગ્ન હતા, આ લગ્નના ફોટો વાયરલ થયા છે અને તેમાં સરકારના મંત્રીઓ અને નેતાઓ ઉપસ્થિત છે. અને એક પાટીદારના લગ્ન પ્રસંગમાં જયારે સરકારની ઉપસ્થિતિ એક વિરોધીઓ માટે આશ્ચર્ય ઉભું કરે છે, શું કહેશો? જી, જેવી રીતે જે મનીષા પાટીદાર અનામત આંદોલનની જે સ્થાપનામાં જે મુખ્ય જે ત્રણ વ્યક્તિઓના નામ છે તેમાં છે ચિરાગ પટેલ, કેતન પટેલ તેમજ હાર્દિક પટેલ, આ જે ત્રણ મુખ્ય નામો છે. ત્યારે જે ચિરાગ પટેલ તેમજ કેતન પટેલ જે વિદ્રોહીઓ ગણવામાં આવે છે પાટીદાર અનામત આંદોલનમાં, કારણ કે જેવી રીતે સમય અનુસાર ચડાવ ઉતાર પણ થયેલા હતા. કેતન પટેલના દીકરાને જે શનિવારે લગ્ન હતા એ લગ્નને કંકોત્રી દરેક લોકોને પહોંચાડવામાં આવી, તેમાં જે પોલિટિશિયનો છે જે ગાંધીનગરના જે મોટા મોટા રાજકારણીઓ છે તેમને પણ આપવામાં આવી, અધિકારીઓને પણ આપવામાં આવી. ત્યારે આ જે શનિવારના જે લગ્નમાં છે જે મુખ્ય મુખ્ય જે ફોટા વાયરલ છે તેમાં નીતિન પટેલ પણ આવેલા છે, પ્રદીપસિંહ જાડેજા આવેલા, શંકરસિંહ વાઘેલા પણ આવેલા છે. ત્યારે જેવી રીતે પાટીદાર અનામત આંદોલનમાં જે સક્રિય ભૂમિકા ભજવવા ત્યારબાદ જેવી રીતે જે પક્ષ જે પાટીદાર અનામત આંદોલનની સામે જે વિદ્રોહ ગણવામાં, હાર્દિકની સામે ઘણા બધા આક્ષેપો કરવામાં આવેલા, તે કેતન અને ચિરાગ પટેલને પાસમાંથી પણ હાંકી કાઢવામાં આવેલા, ત્યારબાદ પુત્રના લગ્નમાં જેવી રીતે સરકારી અધિકારીઓ તેમજ જે રાજકારણના જે મુખ્ય મુખ્ય નેતાઓ જે અત્યારે જે હાજરી આપી લીધી તેના જે ફોટો વાયરલ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા જે બંને નેતાઓની સાથે ક્યાંક ને પાટીદાર સમાજમાં એક અસંતોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે જે સરકારનો વિરોધની સામે જે આ બંને લોકો ઉભેલા હતા ત્યારે કેતન પટેલના દીકરાના લગ્નમાં જે નીતિન પટેલની હાજરી તેમજ પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આ બંને જે નેતાઓ છે પાટીદાર અનામત આંદોલનની સાઈડ છોડીને સરકાર તરફ જવાના હોય તેવો પણ અત્યારે લાગી રહ્યું છે. ત્યારે આ જે ફોટો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પાટીદાર અનામત આંદોલન અને સાથે જોડાયેલા લોકો તેમજ પાટીદાર સમાજના લોકો છે તેમાં ખૂબ જ આશ્ચર્ય જગાઈ રહ્યું છે અને એક અસંતોષ કેતન પટેલની સામે દેખાઈ રહ્યો છે. મનીષા, મિહિર, ક્યાંક ને ક્યાંક જે રીતે આ ફોટો વાયરલ થયા છે, એક પાટીદારના દીકરાના લગ્નમાં જ્યારે સરકારના મોટા નેતાઓની ઉપસ્થિતિ છે અને હવે પાટીદાર વિરોધીઓમાં જ્યારે આશ્ચર્ય થયું છે, પરંતુ પાસના કોઈ કન્વીનર કે નેતાઓની આ અંગે પ્રતિક્રિયા બહાર આવી છે? જી, હાલ અંગે કોઈની કોઈ પ્રતિક્રિયા બહાર આવી નથી, પરંતુ જેવી રીતે પાટીદાર અનામત આંદોલનના જે કોર કમિટીના મેમ્બરો હતા તેમાંના જે કેતન પટેલ તેમજ ચિરાગ પટેલ હતા, પરંતુ જેવી રીતે નીતિન પટેલનો જે વારંવાર વિરોધ કરતા હતા, તો ક્યાંક ને ક્યાંક જે નીતિન પટેલનો જે ફોટો જે કેતન પટેલના દીકરાની સાથેના લગ્નમાં જે ફોટો આવેલો છે તેઓ એક મૂંઝવણ મુકાઈ ગઈ છે. કારણ કે જેવી રીતે નીતિન પટેલની જે વિરોધ કર્યા હતા તે જ લોકો અત્યારે નીતિન પટેલની સાથે હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં જે કેવા પ્રકારનું જે પાટીદાર અનામત આંદોલનમાં હજી પણ થોડા વળાંકો આવે તે પણ શક્યતા સેવાઈ રહી છે. સાથે સાથે કેતન પટેલના દીકરાના લગ્નમાં અને લગ્ન પહેલા પણ જે એનસીપીના જે પ્રમુખ છે પ્રફુલ્લ પટેલ તેની સાથે પણ જે મુલાકાતો કરવામાં આવેલી તે અટકળો અત્યારે વધી રહી છે. કારણ કે એનસીપીમાં જે આ બંને લોકો જોડાશે કે સરકારની ભાજપની ફેવરમાં જશે તે પણ એક મુખ્ય મુદ્દો છે. બિલકુલ મિહિર, આપનો આભાર સમગ્ર માહિતી માટે. કેતન પટેલના દીકરાના લગ્નના જે ફોટો વાયરલ થયા છે તે ફોટોમાં આપ જોઈ શકો છો. નીતિન પટેલ, શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા જેવા મંત્રીઓની હાજરી છે અને જેના કારણે પાટીદાર વિરોધીઓમાં આશ્ચર્ય ઉભું થયું છે.